જો હવે પોલીસ યુનિફોર્મમાં કોઈ રોકે અને તમને શંકા જાય તો ચેતી જજો, કારણ કે શહેરમાં બેફામ પોલીસ યુનિફોર્મ અને આર્ટિકલોનો ધંધો ધમધમ્યો છે, જેને લઈને એક ઈસમ બની બેસ્યો ડીવાયએસપી. પરંતુ આ નકલી ડીવાયએસપીની શહેર કોટડા પોલીસે ધરપકડ કરી છે. શહેર કોટડા પોલીસની પકડમાં પોલીસ યુનિફોર્મમાં ઊભેલા ઈસમને જરા ધ્યાનથી જુઓ, કારણ કે આ ઈસમ છે નકલી પોલીસ અધિકારી, જે લોકો ઉપર રોબ જમાવવા જતા પહેલા શહેર કોટડા પોલીસને હાથે ઝડપાઈ ચૂક્યો છે. દિનેશ મહેરિયા નામનો આ ઈસમ પોલીસ યુનિફોર્મ પહેરી પોતાની ઓળખ ડીવાયએસપી તરીકે આપતો હતો, ત્યારે હાલ શહેર કોટડા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 7ના રોજ દિનેશ મહેરિયા, જે ખારવા ગામના રહેવાસી છે સુરેન્દ્રનગર જિલ્લાના, એની નકલી ડીવાયએસપી તરીકે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી પીએસઆઈ જબલિયા સાહેબ કલ્યાણ ચોકી હાથ ધરલી. આના કામે આરોપીના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ હાથ ધરતા આરોપીની સઘન અને ઊંડાણપૂર્વકની તપાસ કરતા આરોપી છે. અગાઉ પણ વર્ષ 2017માં સુરેન્દ્રનગરની જે મહાત્મા ગાંધી જનરલ સિવિલ હોસ્પિટલ છે એમાં નકલી પોલીસ બની અને રોપ જમાવવા ગયેલો, સારવાર બાબતે માથાકૂટ કરેલી ડૉક્ટરો જોડે, અને આ સંબંધે બી ડિવિઝન સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર સિટીમાં ગુનો નોંધાયેલો છે, જેનો ગુના રેસ નંબર 40/2017 છે. અને એના કામે પણ એના આરોપીને દિનેશ મહેરિયા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. આ ઉપરાંત એક મહત્વની બાબત એ છે કે આરોપીની આગળ સઘન તપાસ દરમિયાન એમની પાસેથી આઇડેન્ટિફિકેશન કાર્ડ મળેલું છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બેલિફનું હોવાનું, બેલિફ તરીકે નોકરી કરતો હોવાનું મળેલ છે, જેમાં એમની ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ 1/4/2017ની છે. ઉપરાંત જે એને યુનિફોર્મ છે, ડીવાયએસપી તરીકેનો યુનિફોર્મ છે, એકે ટેલર્સ સાબરમતી ખાતે આવેલું છે, ત્યાં એમણે બનાવેલો છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. એમના રિમાન્ડ દરમિયાન, આરોપીના રિમાન્ડ દરમિયાન ઘણી ઊંડી તપાસ થઈ અને ઘણા વિગતો પણ બહાર આવી છે, અને હાલ પણ જે રિમાન્ડ પૂર્યા થી રિમાન્ડ માટેની કાર્યવાહી પણ પીએસઆઈ જેબલિયા કરનાર છે. શહેર કોટડા પોલીસે હાથે ઝડપાયેલા આરોપી અગાઉ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં નકલી પોલીસ બની રોફ જમાવતા ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે નકલી ડીવાયએસપીના ખાનપુર પોલીસ ચોકીમાં બેસી કામગીરી કરતા ફોટા વાયરલ થયા છે, જે ક્યાંક ને ક્યાંક અસલી પોલીસની નકલી પોલીસ સાથે સાંઠગાંઠ છતી કરે છે. ત્યારે હવે જોવાનું રહેશે કે પોલીસને હાથે ઝડપાયેલા નકલી